તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, તેના પર નજર કરીએ. અમરેલીથી મહત્વના સમાચાર મળી રહ્યા છે, જ્યાં સાવરકુંડલામાં વેપારી પર હુમલો કરીને લૂંટ ચલાવવામાં આવી, વેપારીના માથામાં લાકડીના ઘા મારી હુમલો કરાયો છે. અમરેલીથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે, જે વેપારી પાસેથી રૂપિયા 1 લાખની લૂંટ ચલાવવામાં આવી છે. બાઇક પર આવેલા 2 શખ્સો દ્વારા લૂંટ ચલાવવામાં આવી છે. વંધરાનો લાભ લઈને વેપારી પર હુમલો કરાયો, અમરેલીથી આ સમાચાર મળી રહ્યા છે, જે વેપારી પર હુમલો કરાઈને રૂપિયા 1 લાખની લૂંટ કરાઈ છે. દુકાનેથી ઘરે પરત જતી વખતે આ વેપારી પર હુમલો કરવામાં આવ્યો અને રૂપિયા 1 લાખની લૂંટ કરાઈ છે. તો વેપારીને હાલ સારવાર માટે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યો છે. સાવરકુંડલામાં આ બનાવ બન્યો છે, જ્યાં વેપારી પર હુમલો કરીને રૂપિયા 1 લાખની લૂંટ ચલાવવામાં આવી છે. તો અમરેલીના સાવરકુંડલામાં આ બનાવ બન્યો છે, જ્યાં બાઇક પર આવેલા 2 શખ્સોએ લૂંટ ચલાવીને ફરાર થયા છે. સંવાદદાતા દિલીપ જીરુકા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. દિલીપ, એક વેપારી પર હુમલો કરાયો છે, શું બનાવ છે સમગ્ર? સપ્તવ્ય, અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં લૂંટનો બનાવ બનવા પામ્યો છે. અહીં સાવરકુંડલા શહેરમાં જથ્થાબંધ પાનના જે પાન મસાલાના વેપારી છે એમની પર હુમલો થયો છે. વેપારીના માથાના ભાગમાં લાકડી મારી અને 1 લાખ જેટલી માતબર રકમની લૂંટ કરી છે. બાઇક ઉપર અજાણા શખ્સોએ અંધારાનો લાભ લઈ આ લૂંટને અંજામ આપ્યો હતો. દુકાનદાર વેપાર લઈ પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે શહેરમાં જ આ બનાવ પામ્યો છે. ત્યારે વેપારીના માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે, જેથી હાલ વેપારીને હોસ્પિટલાઇઝ કરાય છે અને હાલ પોલીસ પણ ઘટનાસ્થળ પહોંચી છે. જપ્તવ્ય. આભાર દિલીપ સમગ્ર માહિતી સાથે જોડાવા માટે.